આપણે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કહી શકો એટલા માટે. રુઝાનજી શું કહેશો, અહીંયા મહિલાઓ માટે, એજ્યુકેશન માટે, આરોગ્ય માટે જે જોગવાઈ કરી છે એ બહુ સારી જોગવાઈ કરવામાં આવી છે સરકાર દ્વારા, કારણ કે વધારે ધ્યાન આપવામાં આવ્યું છે મહિલાઓ માટે, કુપોષણ માટે. પહેલા એમની એક વહાલી દીકરી યોજના, હા યસ બિલકુલ, એક્ઝામ્પલ આપું છું. આઈ થિંક 2-3 વર્ષથી ચાલુ કરી છે, 2017-18 થી ચાલુ કરી છે. એમાં લાસ્ટ યર 133 crores અપાયા હતા. હા યસ, હવે શું અપાયું એ ડિટેલ્સ તો શોધી રહી છું, મને હજી મળી નથી, કદાચ અંદર પાસે આવશે કાલ સુધીમાં, આવી જોઈએ, કારણ કે નોર્મલી આવી આવતી હોય છે. હવે આ વખતે 133 ના બદલે સીધા ડાઉન કરીને 50 crore કરી છે. હવે એ ખબર નથી પડી રહી, કારણ કે આ યોજના એવી છે કે તમારી દીકરી આવે એટલે તમે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માં પહોંચે 4000 આપો, પછી 9th માં 6000 આપો, પછી 18 વર્ષ પહોંચે એટલે એના પરણો અને એના માટે તમે લાખો રૂપિયા, એવું બધું કંઈક આખી યોજના છે. તો હવે એનો મતલબ શું થયો કે અગર તમે જયારે વાલી દીકરી યોજના કહો છો તો દીકરીઓને, અને ધીસ ઇઝ ફોર પેલો જે સ્ક્યુડ ઓફ સેક્સ રેશિયો છે, બેટી બચાવો બેટી પઢાઓ છે, એના માટે છે. તો હવે તમે આ શું કામ કરી રહ્યા છો? દીકરીઓ બધી બેટી બચી ગઈ, પડી ગઈ, અને હવે જરૂર નથી એટલે 133 crores 50 crore કર્યા? યા તમને લાગુ કે 133 crores વધારે હતા ને તમે એટલી દીકરીઓ આવતી જ નથી અને તમે એ લોકોને આપવાના સક્ષમ નથી એટલે તમે 50 crore કરી નાખ્યા? સી ધીસ ઇઝ, એટલે આઈ વુડ લાઈક ટુ લુક એટ ઇટ બોથ ધ વેઝ, કે આઈધર એ લોકોએ પહેલા જે 133 આપ્યા તે વધારે આપી દીધા હતા ને એ લોકો એ કરી નથી શકતા એટલી દીકરીઓ જન્મતી, પણ આવકમાં ખોટ દેખાય છે. આપણે કીધું ને ઘણા નિગમો ખોટ કરી રહ્યા છે, તો કદાચ એટલે બી હોય શકે. તો એ બીજી બાજુ અમારી એક્સર 100 crore માં તમે આ રમો, 100 crore માટે કરો સાહેબ, આમ તમે અહીંયા ઘણો છત્રીઓ જે એમાં યુઝ થઈ જશે, મારે કોઈ છત્રી પાસે. હા યસ બિલકુલ બિલકુલ. અને આ યોજના છે ને બીજા બધા, રાજસ્થાનમાં રાજલક્ષ્મી યોજના હતી, હરિયાણામાં લાડલી યોજના હતી, એના એના જોઈને એને લાવવામાં આવેલી. ગઈ વખતમાં ખાલી એનો ફોર્મ કઈ રીતે ભરવા સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું હોય તો અત્યારે સબસ્ટેન્શિયલ વધારે એલોકેશન કરવું પડે. બીજો એક્ઝામ્પલ મારે આપવો છે કે સેન્ટર ની જાણે કે આપણું નિર્ભયા ફંડ છે, આમાં જ પડી રહ્યું છે, યુઝ બી નથી થતું, અને લખ્યું છે કે 181 crore ને 12 crore એક્સ્ટ્રા આપી છે કાઉન્સેલિંગ કરવા. 12 crore બહુ મોટી રકમ કહેવાય કાઉન્સેલિંગ, એટલે અત્યાર સુધી શું કાઉન્સેલિંગ થતું હતું, અત્યાર સુધી જે ડેટા આવતો હતો, કારણ કે હવે બધા એટલે વન સ્ટોપ સેન્ટર કેટલા બન્યા છે મને ખબર નહીં, પણ મેજર જગ્યાએ બની ગયા છે અને વન સ્ટોપ સેન્ટર નું કામ જ છે, પહેલું કામ છે કાઉન્સેલિંગ કરવાનું. એટલે આ શું ડેટા ક્યાં છે, એટલે સી મેની, એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે ઘણી ચીજો મેં જોયું એમાં ઓવરલેપ થઈ રહી છે, ઘણી ચીજોમાં ખબર નથી પડી રહી કે જૂનો છેડ નવો અને જૂનો છેડો નથી મળી રહ્યો. આ બે પોઈન્ટ હતા. હવે ત્રીજો પોઈન્ટ છે, સરસ પોઈન્ટ છે મને એમાં કે અર્બન હેલ્થ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર, કારણ કે અત્યારે આપણે મેજર પ્રોબ્લેમ માલ ન્યુટ્રિશન નો થયો છે, નાના બાળક નો નહીં, માતાનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ માતાનો થયો છે, કારણ કે બધાને ખબર છે કે છોકરીઓને પુરુષોના કમ્પેરિઝનમાં ખાવાનું ઓછું મળે છે, અને ઓબ્વિયસલી જેને હિમોગ્લોબિન તો બાય ડિફોલ્ટ ઓછા હોય છે. હવે જયારે છોકરી ને આજકાલ પ્રેગ્નન્સી બહુ અર્લી એજ પર હોય, જે બી હોય, અત્યારે આપણે એમાં પડવું નથી લાંબુ, કારણ કે બધાને ખબર છે શું છે, પણ જયારે છોકરીને ખાવાનું પોતાનું ઓછું મળે એટલે બાળક કુપોષિત જ બોર્ન થાય, બરોબર છે, અને જે પેલા એના એને કયા રેટ કયા જ્યાં મરી જાય ને, હું ભૂલી ગઈ, મેટર નહીં, મેટર નિયો મેટર ને કેવા કઈ રેટ, એ બી આપણા બહુ હાઈ છે, એટલે બાળ મૃત્યુ દર, થેન્ક યુ, બાળ મૃત્યુ દર બી હાઈ છે, એટલે આપણે એની પર જે ફોકસ કરવાનો છે, મને એટલો ફોકસ ના દેખાવો, પણ અર્બન હેલ્થ સેન્ટર મેં એવું કહે છે કે સુપોષણ માટે 2 crore ની આઈ થિંક જોગવાઈ કરવામાં આવી છે, સુપોષણ માટે, સુપોષણ માટે જે કુપોષણની સામે લડવા માટેની વાત આપણે કરીએ, 2 crore માતા માટે, 2 crore બહુ ઓછા કહેવાય, માતા માટે ના, કેટલા કયા, 2000 crore ની, હા 2000 crore માતા માટે, મેં નથી વાંચ્યું તો બહુ સરસ, અગર કર્યું છે તો બહુ સરસ, પણ આપણે એમાં કીધું એક બાબત એ થાય છે કે આનો મતલબ એ થાય કે સરકારે ત્યાં બધા જ પ્રયત્નો મૂક્યા છે કે એ જે ગર્ભ સ્ત્રી છે ત્યાં સુધી જે ગર્ભ ધારણ કરે છે, પણ એ સ્ત્રી કદાચ એટલી જાગૃત નથી પોતાના આહાર માટે, પોતાના શ્વાસ માટે, કે એ ફાયદો નથી ઉઠાવી શકતી, અને એટલા માટે પણ આ રેશિયો વધી રહ્યો છે. કોઈ ભી સ્ત્રીને ખબર ના ના સર, સ્ત્રી તો જાગૃત છે સાહેબ, નહીં સરકારના તર્ક એટલા માટે ખબર છે કે એને દૂધ, સ્ત્રી શું કોઈ ભી કોમન સેન્સ છે કે જયારે પેટમાં બાળક હોય ત્યારે એને વ્યવસ્થિત ખાવાનું મળવું જોઈએ, જેને કે દૂધ લો, શાકભાજી લો, કઠોળ થી ના ચાલે, રોજ તમે કઠોળ ખાવ તો, એક્ઝામ્પલ આપો. પણ બીજેપી ના નેતા જયારે આ સવાલ સરકારને પૂછે તેવો તર્ક આપે છે કે એ લોકો અત્યારે ફાસ્ટફૂડ બધા તરફ આકર્ષાયા છે, એ તો મોદીજી, મોદીજી પડી ગયા બધું, એમ નહીં, એમાં નથી આવતું, આ એમાં નથી આવતું, એમના ખોરાક, ના ના ના, આ એક ખોરાક એવો છે, માલ ન્યુટ્રિશન પછી આવે છે, અત્યારે આપણે પ્રેગ્નન્ટ બહેનો ની વાત કરી છે, પણ એ પોતે ધ્યાન નથી આપતી, મૃત્યુ દર ની, શું માલ મૃત્યુ દર ની વાત કરી રહ્યા છે, આ એમાં નથી આવતું, પછી પેલી પેજી કુપોષિત મોટી થાય છે છોકરીઓ, એ પોઈન્ટ એમાં મોદી સાહેબ ખબર હતી કે બિગ જોક, એટલા આપણે જોક માં પાછું ના ફરી આવે.
સો કમિંગ બેક ટુ ધીસ પોઈન્ટ, એટલે અગર તમે કહો છો કે 2000 કરોડ નાખ્યા છે, મારી પાસે જૂનો ડેટા તો નથી, પણ 2000 કરોડ નાખ્યા છે તો બહુ સારી વાત છે. કઈ રીતે યુઝ થાય ખબર નહીં, કારણ કે કુપોષિત દર એટલે એટલો કઈ કંટ્રોલમાં હજી આવ્યો નથી. પછી હજી એક બીજો એક વાત કહીને પછી નેક્સ્ટ પર ફરી લઈ લઈશું આપણે નેક્સ્ટ પોઈન્ટ પર. પણ જાણે કે એ લોકોએ મને બહુ ગમ્યું કે કૃષિ યુનિવર્સિટી, ખાસ એટલા માટે પોઈન્ટ પર કાલે પરંદેશ તમે ડિસ્કસ કરતા હતા કે જે અમેરિકાના જે પેલા સીડ્સ આવે છે, પેલા બાયો સીડ્સ જેનાથી તમારે કેમિકલ ઓર્ગેનિક ઓર્ગેનિક જ જેવું ઉગે, તમારે કેમિકલ ને પેસ્ટિસાઇડ ના નાખવા, આપણે મને બહુ ગમ્યું એ પોઈન્ટ. એટલે આજે કૃષિ યુનિવર્સિટી ઓર્ગેનિક યુનિવર્સિટીની વાત કરે છે, એમાં સંશોધન અનફોર્ચ્યુનેટલી થાય છે, શું મેં એ જોયું છે. એટલે મારે જસ્ટ એક ખાલી એમાં પોઈન્ટ કહીને આગળ જવું હતું કે આ સંશોધનો આજની તારીખમાં આપણા ઇન્ડિયામાં, આપણા ગુજરાતમાં જ પેપરમાં વાંચો એગ્રીકલ્ચરમાં ઘણા થયા છે, પણ અનફોર્ચ્યુનેટલી હવે ફોર વોટ એવર રીઝન્સ એ લોકો નથી કરી શકતા. પણ આ યુનિવર્સિટીમાં એ લોકો પૈસા નાખી રહ્યા છે, એટલે મારે રિક્વેસ્ટ આ લોકો જે સંશોધન કરે છે બધા યુનિવર્સિટીમાં જઈને પેટર્ન કરાવી દેજો, મારે તમારું નોંધાવજો, એટલે શું કઈક પૈસા તમને બી મળે તમારી મહેનતના અને આપણા દેશને યુઝ થાય. જી 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 યસ. શું કહેશો અહીંયા હિમાંશુભાઈ, ક્ષતિઓની વાત કરું છું આપ કહો છો એ પ્રમાણે, આમ તો ભલે ખોટમાં જતી હોય સરકાર, પણ અત્યારે રાહત લોકોને મળી રહી છે.